હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે દ્વારકાના જામખંભાળિયામાં તેતાલીસ વર્ષીય એસટી કર્મચારી ભૂપેન્દ્રભાઈને છાતીમાં દુખાવો થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર મળે તે પહેલાં જ તેઓનું મૃત્યુ નિપજ્યું છે મૃતક ભૂપેન્દ્રભાઈ ગાંધીનગરના રહેવાસી અને હાલમાં જામખંભાણીયા એસટી વર્કશોપમાં તેઓ હેલ્પર તરીકે ફરજ બજાવતા હતા એકાએક છાતીમાં દુખાવું પડતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેઓનું મૃત્યુ થયું છે તો હાર્ટ એટેકનો સિલસિલો રાજ્યમાં યથાવત છે નાની ઉંમરમાં હાર્ટ એટેકને કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે ત્યારે જામખંભાળિયાના એસટી કર્મચારી ભૂપેન્દ્રભાઈ કે જેઓનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું છે મૃતક ભૂપેન્દ્રભાઈ ગાંધીનગરના રહેવાસી અને હાલમાં જામખંભાળિયા એસટી વર્કશોપમાં તેઓ હેલ્પર તરીકે ફરજ બજાવતા હતા એકાએક છાતીમાં દુખાવું પડતાં તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેઓનું મૃત્યુ થયું છે તો હાર્ટ એટેકનો સિલસિલો રાજ્યમાં યથાવત છે નાની ઉંમરમાં હાર્ટ એટેકને કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે ત્યારે જામ્સ કંભાળિયાના એસટી કર્મચારી ભૂપેન્દ્રભાઈ કે જેઓનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું છે